સુરતમાં અગાઉ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાકડા ખાનગી મિલકતોના ટેરેસ પર જોવા મળ્યા બાદ હવે ધારાસભ્યની ગ્રાન્ટના પણ બાકડાઓ ગોપીપુરા વિસ્તારમાં એક અપાર્ટમેન્ટના ટેરેસ પર હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો હોય કે પછી ધારાસભ્ય હોય, તેમણે મળેલી ગ્રાન્ટનો વેઠફાટ થતા અને કિસ્સાઓ સામે આવતા હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં વિપક્ષ દ્વારા હંમેશા શાસક પક્ષો બાંકડા સરકાર તરીકે ઓળખવામાં આવતા હતા. જનપ્રતિનિધિઓ દ્વારા પોતાને મળેલી ગ્રાન્ટમાં બાંકડાઓ રોડ રસ્તા પર કે પછી સોસાયટીમાં જ્યાં આમ જનતા ઉપયોગ લઈ શકે ત્યાં મૂકવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ ગ્રાન્ટના બાંકડાઓ પોતાની માલિકીની મિલકતો પર મૂકી દેતા હોય છે. તો સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડાઓ ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર જોવા મળ્યા હતા. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હોય જે લઈને ધારાસભ્ય દ્વારા મામલે અજાણ હોવાનું અને આ વાત સામે આવશે તો પોલીસ ફરિયાદ કરાશે તેમ પણ જણાવ્યું હતું. નમસ્કાર, હું અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા. હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ધાબા ઉપર પડેલા છે. તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાંકડા છે એ બાંકડા સરકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, અને જે બાંકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે. એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો જાહેર ઉપયોગ કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી. જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે, કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈ કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે. આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે જે લોકોને અમે બાંકડા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી. એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાંકડા છે બાંકડાનો લોકોનું ઉપયોગ કરી શકે, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે. જાહેર જગ્યાઓ, સોસાયટીની જાહેર મિલકતો કે એવી જગ્યા કે જ્યાં પબ્લિકને બેસવા માટે ઉપયોગ થઈ શકે ત્યાં ગ્રાન્ટમાંથી બાંકડા આપવામાં આવે છે, પરંતુ ખાનગી માલિકીના એપાર્ટમેન્ટના ટેરેસ પર ગ્રાન્ટના બાંકડા જોવા મળતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, G10 News.